ઉનામાં છેલ્લા ઘણા સમયથી રાવલ નદી પરથી લોકોને પસાર થવું પડતું હતું અને આ મામલે અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ તંત્રએ કામ ન કરતા ગ્રામજનોએ જાત મહેનતે પુલ બનાવ્યો છે। ઉમેજ ગામ વચ્ચે રાવલ નદી પર ગ્રામજનોએ પુલ બનાવ્યો। આ નદીની બંને બાજુ ગામ વહેંચાયેલું છે, જેના કારણે વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે પણ નદીમાંથી પસાર થવું પડતું હતું। આ મામલે ગ્રામજનોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી હતી। રજૂઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ મળીને જાત મહેનતે પુલ બનાવ્યો છે। એ વખતનો આ પ્રશ્ન આયલો આવે છે, ઘણીવાર સરકારમાં રજૂઆત કરેલી છે, અવારનવાર સંસદમાં ધારાસભ્ય તાલુકા વિકાસ અધિકારીને બધે રજૂઆત કરેલી છે, પણ કોઈએ કાન ધર્યો નથી કે આ હાલાકી આમ તો ઘણા વર્ષોથી ભોગવે છે। નદીમાં જો સામે કાંઠે 60% લોકો ખેડૂત વસે છે, તેને આવવા જવા માટે ચોમાસામાં 4 મહિના એવી મુશ્કેલી પડે છે, જેના બાળકો હું એમ કે વિદ્યાર્થી છે જેને 2 મહિના કન્ટિન્યુ સ્કૂલે પોગી રાખતા ને એનું ભણતર બગડે છે, પણ હું એમ કે કોઈ સરકાર રજૂઆત કર્યા છતાંય કરેલ નથી। પછી ગામના લોકોએ બધાએ મળીને સહયોગ આપીને એવો બેઠો પુલ નિર્માણ કર્યો છે કે નાળા નાખીને કાળુભાઈ કેસી રાઠોડ કાળુભાઈએ ને નાળાનું થોડોક સહયોગ અમને કરી નમી આવી રીતનો પાળો બનાવેલો છે ને અત્યારે આસાનીથી નદી પાર થઈ જાય એવો રસ્તો અમે બનાવી આપેલો છે। અમે કાંઠે રહીએ છીએ અને અમારું ગામ ઉમેશ છે, અમારે નદીમાં બહુ અવર જવરમાં મુશ્કેલી બહુ પડે છે, એટલે અમે રાત મહેનતથી કોઈ સરકાર આમાં કાંઈ ધ્યાન ધરતું નથી, એટલે અમે 85 જણાને 70-80 હજારનો અમે ખર્ચો કરી લોકફાળો કરી અમે આ કામ ઊભું કર્યું છે, એટલે અમે 4-5 દિવસ રાત દિવસ એકદમ મહેનત કરીએ, નાના બાળકોને ને બહિરાવને બહુ ને સામે કાંઠે મજૂર પણ નથી આવતા પાણીને લીધે, એટલે અમારે બધો થાલ પણ નિષ્ફળ જાય છે, અત્યારે કપાસ બહુ તરડી ગયો પણ કોઈ મજૂર આવતું નહીં। પછી અમે જાત મહેનતથી અમારે આ મહેનત કરી લોકફાળો કરી અમે 5 દિવસ રાત દિવસ મહેનત કરીને આ અમે કામ પરિપૂર્ણ કર્યું છે।